राजकोट में अमूल बागबान डेवनी ब्रांडेड कंपनी ना नामे डुप्लीकेट घी शैम्पू तमाकू अर्धी किमत में अमदावाद थी मेड़ी ग्राहकों ने पूरी किमते धाबड़ता सात शख्स की धरपकड़ राजकोट में करवामां आवी छे। राजकोट यूनिवर्सिटी पोलीसे सात शख्स की धरपकड़ करी। ब्रांडेड कंपनी की वस्तुओं डुप्लीकेशन और पेकिंग अमदावाद थी करवामां आवतुं हतुं। राजकोट एक वेपारी अमदावाद थी आ वस्तु मेड़ी अन्य सात वेपारी ने आपतो। राजकोट यूनिवर्सिटी रोड पर अमूल गोपाल नु घी डवनु शैम्पू मिराज ने बागवान नी डुप्लीकेट तमाकू बनावी लोकोने धावड़ता सात शख्स की पोलीसे धरपकड़ करी छे। यूनिवर्सिटी पोलीसे अलग अलग त्रण जग्याए रेड पाड़ी हती जेमा अमूल गोपाल ब्रांड नु घी डव शैम्पू मिराज बागवान नी तमाकू सर्फ एक्सल पाउडर અને સાબુ સહિત બ્રાન્ડેડ કંપનીના નામે આઠ શખ્સો ડુપ્લીકેટ ચીજવસ્તુઓ બનાવી ગ્રાહકોને અસલી હોવાનું કહી ધાબડતા હતા। પોલીસે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનો 1.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। યુનિવર્સિટી પોલીસે મુદ્દામાલ સાથે સાત શખ્સની ધરપકડ કરી છે। બ્રાન્ડેડ કંપની ચીજવસ્તુઓ સાતે શખ્સો અમદાવાદથી અડધી કિંમતે મેળવી ગ્રાહકો પાસેથી પૂરા પૈસા પડાવતા હતા। પોલીસે અલગ અલગ ત્રણ જગ્યાએ દરોડા પાડી ડુપ્લીકેટ ચીજવસ્તુઓ વેચતા સાત શખ્સોને ઝડપ્યા હતા। પોલીસમાંથી મળતી માહિતી મુજબ શહેરના રૈયા રોડ પર આમ્રફાલી પાઠક પાસે ચુડાસમા પ્લોટ શ્રેણી નંબર 4 માં શ્રી રામકૃપા મકાનમાં રહેતા અમૂલ કંપનીના એરિયા મેનેજર ધવલ શૈલેષકુમાર પરીખે યુનિવર્સિટી રોડ પર પોલીસ સ્ટેશનમાં જઈ અમૂલ સહિતની બ્રાન્ડોનો ડુપ્લીકેટ ધંધો ચાલતો હોવાની શંકા વ્યક્ત કરી હતી। આથી પોલીસે યુનિવર્સિટી રોડ પરના પંચાયત ચોકમાં આવેલા રાજવી મિલ્ક પેરેડાઇઝ હોલ સામે પદ્માવતી અમૂલ પાર્લર તેમજ રૈયા ગામ શ્મશાન સામે શંકર મંદિર પાછળ આવેલા એક ગોડાઉનમાં દરોડા પાડી ગોપાલ અને અમૂલ બ્રાન્ડના લેબલ તથા ટ્રેડમાર્કવાળા ડુપ્લીકેટ ઘીના 500 ml પાઉચ નંગ 113 અને ડવ શેમ્પૂ મિરાજ અને બાગબાન તંબાકુ અને સર્ફ એક્સલ ડિટર્જન્ટ અને સાબુ મળી 72,600નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। અમદાવાદથી ચીજવસ્તુઓ પેકિંગ થઈને આવતી હતી। પ્રકાશ કાનાબાર મારફત આ તમામ ડુપ્લીકેટ વસ્તુઓ અર્ચન હસમુખભાઈ કપૂરિયા જયદેવ વજાભાઈ છૈયા નિલેશ જીતેન્દ્રભાઈ બોરળિયા દેવ ઉમેશભાઈ ગણાત્રા ઉમેશ ચંદ્રકાંત ગણાત્રા નિલેશ ચંદ્રકાંત ગણાત્રા અને દીપક ચંદ્રકાંત ગણાત્રા નામના વેપારીઓ અને પાર્લર ધારકો મારફત આ ડુપ્લીકેટ વસ્તુઓ વેચતા હતા। અડધા ભાવે તમામ વસ્તુઓ પ્રકાશ કાનાબાર અમદાવાદથી મંગાવી પાર્લર ધારકો અને વેપારીઓને પૂરી પાડતો હતો। બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓનું ડુપ્લીકેશન અને પેકિંગ અમદાવાદથી જ આવતું હતું। પ્રકાશ કાનાબાર સિવાયના સાત શખ્સ ઝડપાયા છે, જ્યારે પ્રકાશની શોધખોળ